હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું, હવે દિવાળી આવી રહી છે તો હરેક ઘરમાં નાસ્તાઓ તો બનશે જ, તો અહીંયા દિવાળી પર આપણે તીખી પૂરી, અહીંયા આ તીખી પૂરી ક્રિસ્પી અને એક મહિના સુધી તમે આને સ્ટોર કરી શકો એવી રીતે હું બતાવવાની છું. તો આને કેવી રીતે બનાવવું એ હવે આપણે જોઈ લઈએ. તો એની માટે તમારે અહીંયા એક વાસણમાં એક કપ થી બે કપ જેવો ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે. અહીંયા ઘઉંનો ઝીણો લોટ ચારીને લેવાનો, પછી અડધી ચમચી જેવું હળદર પાવડર, એક ચમચી જેવું લાલ મરચું પાવડર, 5 ચમચી જેવું આપણે અજમો એડ કરી દઈશું. અજમો એડ થઈ જાય પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે. અને હવે આપણે બધા જ મસાલાને મીઠાને લોટ સાથે આપણે મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ જાય પછી તમારે આની અંદર એડ કરવાનું છે મોયણ. અહીંયા મોયણ તમારે સરખું એડ કરવાનું, તો જ તમારી અહીંયા જે તીખી પૂરી છે એ ક્રિસ્પી બનશે. તો અહીંયા આપણે 2 થી 3 ચમચી જેટલું મોયણ નાખવાનું છે. અને અહીંયા તેલ તમે કોઈ બી તમે જે ખાતા હોય એ તમે અહીંયા લઈ શકો છો. તો હવે આપણે તેલને પહેલાં લોટ સાથે મિક્સ કરી લેવાનું અને મુઠ્ઠી પડે એટલું તમારું અહીંયા મોયણ હોવું જરૂરી છે. હવે અહીંયા આપણું તેલમાં લોટ સરખી રીતે મિક્સ થઈ ગયું છે, તો જરૂર પ્રમાણે પાણી એડ કરીને તમારે સોફ્ટ ડો બાંધીને રેડી કરવાનું છે. જે રીતે આપણે પરોઠાનો અને આપણી પૂરી નોર્મલ પૂરીઓ બનાવતા હોઈએ છીએ એનો લોટ આપણે બાંધતા હોઈએ છીએ, એવો જ તમારે અહીંયા લોટ બાંધીને રેડી કરવાનો છે. તો આ રીતે તમારો અહીંયા સોફ્ટ ડો બાંધીને રેડી કરી લેવાનો. આ રીતે લોટ બંધાઈ જાય પછી તમારે આના ઉપર ઢાંકી દેવાનું છે. અને ઢાંકીને આપણે આને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી લોટ સેટ થઈ જાય. 5-1 મિનિટ જેવું થાય પછી તમારે આને ખોલીને જોઈ લેવાનું, તો લોટ સરસ એવો સેટ થઈ ગયો હશે. અને ઉપરથી આપણે 1/2 ચમચી જેવું તેલ એડ કરીને તેલની સાથે લોટને એક વખત મસળી લેવાનું છે. તેલની સાથે લોટ મસળાઈ જાય પછી આ રીતે તમારે ગુલ્લા કરી દેવાના, મીડિયમ સાઇઝના બોલ્સ વાળીને રેડી કરવાના રહેશે. તમે જોઈ શકો છો આ રીતે તમારા બધા જ લોટના બોલ્સ વળાઈ જાય પછી તમારે, તમને જો આ રીતે થાળી પર ફાવે તો થાળી ઉપર બી વણી શકો છો, કાં તો પછી આપણે પાટલા ઉપર બી વણી શકો. પણ હું અહીંયા કિચન પ્લેટફોર્મ પર બનાવીશ. અને આ રીતે તમારે લોટનો લૂવો લઈ લેવાનો અને પછી તમારે પતલી મોટી રોટલી બનાવીને રેડી કરવાની રહેશે. આ રીતે તમે જોઈ શકો છો કિનારી બધી બાજુથી સરખી વણીને રેડી થવી જોઈએ. અને આ રીતની તમારી પતલી વણીને રેડી થવી જોઈએ, બહુ પતલી નહીં અને બહુ જાડી નહીં, એ રીતે તમારે વણીને રોટલી બનાવવાની છે. પછી કોઈ બી સાઇઝની તમારે વાટકી કે કપ લઈ લેવાનું અને આ રીતે તમારે થોડા થોડા અંતરે કરીને તમારે વાટકીને મૂકી દેવાની રહેશે. અને આ રીતે પૂરીનો શેપ આપવાનો રહેશે. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બધા જેટલી રોટલી પર જેટલું આવે એટલું તમારે વ્યવસ્થિત રીતે કટ કરી લેવાનું. અને પછી વધારાનો લોટ તમારે આ રીતે કાઢી દેવાનું અને એક એક પૂરી પર ચાકુની મદદથી આ રીતે કાપા કરી દેવાના, જેથી તળતા ટાઈમે પૂરી તમારી ફૂલે નહીં અને સરસ એવી ક્રિસ્પી બને. આવી રીતે ચાકુના કાપા થઈ જાય પછી બધી જ પૂરીને તમારે આ રીતે પ્લેટમાં લઈ લેવાની. અને આવી રીતે બધી જ પૂરી તમારે વણીને અને આ રીતે કાપા કરીને આ રીતે પ્લેટમાં લઈને પછી તમારે કોઈ બી દુપટ્ટો કે કોઈ બી રૂમાલ હોય કે પછી કિચન પ્લેટફોર્મ પર બી તમને જો ફાવે તો આ રીતે બધી જ પૂરીને ગોઠવી દેવાની રહેશે. અને પછી પંખા નીચે તમારે સુકાવવાની છે. તમારે આ પૂરીને તડકામાં નથી સુકાવવાની, પંખા નીચે સુકાવવાની રહેશે. 1/2 થી 1 કલાક જેવું થઈ જાય પછી બધી પૂરીને તમારે આ રીતે પલટાવી દેવાની છે જેથી બીજી સાઈડ બી સરસ રીતે સુકાઈ જાય. પૂરી તમારી બીજી સાઈડ બી 1/2 થી 1 કલાક જેવી સુકાવા દેવાની. કલાક જેવું થઈ જાય પછી તમારે આ પૂરીને ફ્રાય કરવાનું રહેશે. તો તમે જોઈ શકો છો પૂરી આપણી બંને સાઈડ સરસ સુકાઈ ગઈ છે. તો હવે આપણે ફ્રાય કરી લઈએ. તો એની માટે આપણે ગેસ ચાલુ કરીને તેલ ગરમ કરવા મૂકી દેવાનું અને આપણે જેમ નોર્મલ પૂરીને તળતા હોઈએ છીએ એટલું તેલ તમારે ગરમ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે આ રીતે એક એક પૂરીને તમારે તેલની અંદર મૂકી દેવાની રહેશે. ગેસની ફ્લેમ તમારે
લોટ મીડિયમ રાખવાની રહેશે અને પહેલાં તમારે પૂરીને પલટાવવાની નથી. આ રીતે જારાની મદદથી પૂરીના ઉપર તેલ તમારે બધું જ આવી રીતે કરવાનું અને પછી 2-3 મિનિટ જેવું થાય પછી બધી પૂરીને તમારે પલટાવવાનું રહેશે. એટલું ખાસ ધ્યાન રાખજો, જો પૂરી તળતા ટાઈમે તમે ઉતાવળ કરશો તો પૂરી કાચી રહી જશે, બરાબર ફ્રાય નહીં થાય, તો તમારી અહીંયા પૂરી ક્રિસ્પી નહીં બને અને જ્યારે સ્ટોર કરશો તે હવાઈ જશે. તો 2-3 મિનિટ જેવું થાય, 2-2 મિનિટ જેવું, ત્યારે તમારે પલટાવવાનું અને ફ્રાય કરવાનું અને ગોલ્ડન રંગની થાય એટલું તમારે બધી પૂરીને તળીને રેડી કરવાની છે. અહીંયા પૂરી તમારી ગોલ્ડન રંગની જ કરવાની, એકદમ બ્રાઉન રંગની નથી કરવાની, કારણ કે પૂરી તળ્યા પછી બી ગરમ હોય છે તો પૂરી જ્યારે ઠંડી થાય છે ત્યારે એનો કલર થોડોક ડાર્ક થતો જાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે 5-6 મિનિટ પછી તમારી અહીંયા બધી જ પૂરી આ રીતે તળાઈ જશે. એમાંથી પછી વધારાનું તેલ કાઢીને આપણે આ પૂરીને એક પ્લેટમાં લઈ લઈશું ને આવી રીતે આપણે બધી જ પૂરીને ફ્રાય કરી દેવાની. ફ્રાય થઈ ગયા પછી તમે આ પૂરીને તમારે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડી થવા દેવાની છે. તો અહીંયા આપણે બધી જ પૂરીને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડી કરી લીધેલી છે અને આ પૂરી એટલી ક્રિસ્પી તમે જોઈ શકો છો કે એટલી સરસ એવી કડક, અને તમે આ રીતે જો હાથેથીને ચૂરો કરશો તો ઇઝીલી ચૂરો થઈ જાય છે અને એનો જે પૂરીનો સ્વાદ, ટેસ્ટી અને જે એનો ક્રંચ છે પૂરીનો એ બહુ જ સરસ છે. તમે આ દિવાળી ઉપર આ રીતે તીખી પૂરી નાસ્તામાંથી જરૂર બનાવજો. આ પૂરી તમે 1-2 મહિના સુધી સ્ટોર કરી શકો છો એરટાઇટ ડબ્બામાં અને આ પૂરી ચા સાથે કે પછી દહીં સાથે બી બહુ જ સરસ લાગે છે. તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.